गुड मॉर्निंग विद्यार्थी मित्रों, टूंकी वार्ता अने नवलिका ની જે કેટલીક ચર્ચાઓ આપણે ત્યાં અત્યારે આપણે કરી રહ્યા છીએ, એ ચર્ચાઓમાં હવે પછીનો આપણો મુદ્દો છે ટૂંકી વાર્તાનું કથન કેન્દ્ર, કે ટૂંકી વાર્તામાં કથન કેન્દ્રનું મહત્વ. તો આ કથન કેન્દ્ર શું અને એનું મહત્વ શું? તો ફ્રેડબી મિલેટની દ્રષ્ટિએ આ કથન કેન્દ્ર શું એમ, એની અસર શું એમ, તો ટૂંકી વાર્તામાં મહત્વપૂર્ણ આ અંગ છે કથન કેન્દ્ર. બીજા રસલક્ષી સાહિત્ય પ્રકારોમાં જેમ ટૂંકી વાર્તાનું કથન કેન્દ્ર અગત્યનું સ્થાન ધરાવે છે, ટૂંકી વાર્તામાં સર્જકનો અભિગમ છે એનો પ્રધાન સૂર શું છે? તો કે આ કથન કેન્દ્ર એને અભિપ્રેત અસર પરથી પામી શકાય એવું આ કથન કેન્દ્ર છે, જેને આપણે કાકુ શબ્દ પણ કહી શકાય. હવે વિષય વસ્તુ એટલે કે પ્લોટ ને અનુરૂપ એવા કથન કેન્દ્ર અને પોઈન્ટ ઓફ વ્યૂ નું આયોજન ઔચિત્યપૂર્વક કરવાની સૂઝ અને સમજ સર્જકમાં હોય ને તો કૃતિગત પ્રયોજન સિદ્ધ કરવા એ ઉપકારક નીવડે. ખાસ તો સર્જકમાં આ કથન કેન્દ્ર એટલે કે પોઈન્ટ ઓફ વ્યૂને પ્રગટ કરવાની એક તાકાત હોવી જોઈએ. તમારી પાસે વસ્તુ વિષય છે પણ તમે એને પ્રેઝન્ટ કેમ કરો છો એના ઉપર આ વાત નિર્મિત છે. એટલે સર્જકે આ કૃતિગત પ્રયોજન ઉપર જે સિદ્ધિ સાંપડવાની છે એ આ કથન કેન્દ્રની છે. ધૂમકેતુની ટૂંકી વાર્તા એક ટૂંકી મુસાફરી પ્રથમ પુરુષ એકવચનમાં લખાય. કથન કેન્દ્રની પસંદગી બહુ વિવેકપૂર્વકની થઈ અને ઊંટના હાંકેડું કાળાભાઈની વાણી આવે, વર્તનમાં પ્રગટતી એની આપવડાઈ આવે અને ઊંટ હાંકવાની જે કુશળતા આવે એ અંગેની એની જે બડાશ છે એ વસ્તુતઃ આખી વાર્તામાં પ્રગટ થઈ છે. એની ઊંટ હાંકવાની જે આવડત અને બેદરકારીને એવી રીતે ખુલ્લી પાડે છે કે વાર્તામાં હળવું અગંભીર વાતાવરણ સહજતાથી સર્જાય છે અને અંતે જતા આ ઉપહાસનું અવગુંઠન જોવા મળે છે. અને આ અવગુંઠન પાછળની છુપાયેલી એના પ્રણય જીવનની જે કરુણતા છે એ ભાવનાને અહીંયા ભાવુકતા અને વેધક રૂપમાં ઉપસી આવે છે. હવે આ વ્યક્તિના અંગત ભાવ વિશ્વની અમુક સૂક્ષ્મ તરલ અને સંકુલ એવી સંવેદનાઓ ક્યારેક એવી છટકણી હોય છે કે ત્રીજો પુરુષ એકવચનમાં સર્જક સર્વજ્ઞ લેખકના કેન્દ્ર કથન દ્વારા એ ભાગ્યે જ યથાર્થ રૂપ બને અને અભિવ્યક્તિ થઈ શકે. આ પ્રથમ પુરુષ એકવચનમાં થયેલી આખી વાર્તા છે. હવે મને યાદ આવે કિમી ચાન, બકુલેશ કવિ, લેખક બકુલેશની આ વાર્તા. આ કિમી ચાન છે એ બહુ દીર્ઘ વાર્તા છે, ટૂંકી વાર્તા છે પણ દીર્ઘ વાર્તા છે. હવે જો એમાં વાર્તાની શરૂઆતમાં જ એક વેશ્યાનું એક બતાવે ગૃહ અને એમાં એક વિદેશી નાયક આવે, એ છોકરીનું નામ કિમી ચાન. હવે એ વેશ્યાગીરી તો કરતી નથી હોતી પણ એના છોકરાને મોટા કરવા માટે એને આવું કામ કરવું પડે છે. એટલે એક વિદેશથી આવેલો માણસ છે એની પાસે એને મોકલવામાં આવે. પેલી છોકરી ને જોતા જ પેલો પૂછે છે કે તું આવું કામ શું કામ કરસ, તું તો સરસ છો. તો કહે છે કે મારે આવું કામ કરવું પડશે મારા બાળકો માટે. એટલે કે કેમ? તો કે એના પિતા નથી અને એને બાળ ઉછેર કરવા મારે શું કરવું પડે. એટલે પેલો પુરુષ છે એને દયા આવે છે અને એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યા વગર પોતાનું પાકીટ છે એ પૈસા એની પાસે મૂકીને જતો રહે છે. આ તરફ પોલીસનો છાપો મારવો અને પેલીનું પાકીટ મળવું અને એવું કહેવામાં આવે છે કે આને પાકીટ ચોરી લીધું છે. હવે વાર્તા વસ્તુ તો અહીંયા જ એટલી જ બની છે, એમ પેલું નાયક એની દયા કરીને પૈસા મૂકીને જતો રહે પણ એમાં જે ભીતચિત્રો આવે, ભીતચિત્રો ચાઇનાના છે, ભીતચિત્રોને કલાત્મકતા આવે અને ખોટું લંબાણ એની એક ફૂલદાની હોય તો એનું પણ ચિત્રણ આવે. તો કહેવાનો મતલબ કે કથન કેન્દ્રની જે મહત્તા છે એ અહીંયા વાર્તાકાર ચૂકી જાય છે અને અનાયાસે જ વાર્તાનો
એટલું તો કે ખોટું લંબાણ થાય છે. બીજી એક વાર્તા મને ધૂમ્રશેર યાદ આવે, ગુલાબદાસ બ્રોકરની, કે બ્રોકરે આ વાર્તાની અંદર બહુ સુંદર પ્રયોગ કર્યો છે. એ વાર્તા નાયક બેઠા છે પોતાની અગાસી અને ચીરૂટ પીવે છે. નીચે પત્ની છે, અંદર તૈયાર થતી હોય છે, અને નીચે એક જાન જવાની હોય છે, બધા બૂમો પાડે છે. ત્યારે ચીરૂટના એ ધુવાણાની વચ્ચે એમ કે આકારિત નથી પણ અનઆકારિત એવા ધુવાણા જ્યારે હવામાં ઉડતા હોય એની વચ્ચે સર્જકને એનો ભૂતકાળ યાદ આવે અને એમાં પુત્રનું સ્મરણ થાય કે અત્યારે મારો દીકરો બેપિન જીવતો હોત તો એ પણ અત્યારે લગ્ન યોગ્ય હોત ને એની જાન પણ તૈયાર થાત. પણ કેમ ન થયું? તો કે ભાઈ, સ્વતંત્રતાની લડતમાં ક્લબમાં સારું લાગે કે પોતાનો પુત્ર છે એ સ્વતંત્ર સેનાની છે અને વીરગતિને પામ્યો ત્યારે એમ કહેવાયું કે બહુ સારું કર્યું કહેવાય. આ બધાની વચ્ચે એને યાદ આવે છે કે મેં ભોગ લીધો મારા દીકરાનો. તો આખી વાર્તા એ ધુમાડાની શેરમાં ચાલુ થાય અને પૂર્ણ પણ ત્યાં જ થાય. તો સર્જકનું કથન કેન્દ્ર કહેવાની ટેકનિક એ કેવી છે? તો કે આવી રૂપકડી છે. કેવી રીતે કહી શકાય? ક્યારેક ફ્લેશબેકમાં પોતે વાત કરતા હોય, ક્યારેક ભૂતકાળ વર્તમાનકાળની વચ્ચે વાત કરતા હોય. તો વ્યક્તિના અંગત ભાવ વિશ્વની અમુક સૂક્ષ્મ તરલ અને સંકુલ સંવેદનાઓની ક્યારેક એવી છટકણી હોય છે કે ત્રીજા પુરુષ એકવચનના સર્વજ્ઞ લેખકના કથન કેન્દ્ર દ્વારા એ ભાગ્યે જ યથાર્થ રૂપમાં અભિવ્યક્ત થઈ શકે. પ્રથમ પુરુષ એકવચનના કથન કેન્દ્રમાં અર્થપૂર્ણ આયોજનનો એક લાભ એ પણ છે કે ભાવક અને વાર્તા કથક હું વચ્ચે અનૌપચારિક આત્મીયતા અને ગરબો સ્વાભાવિક રીતે જ સ્થાપિત થઈ જાય અને કથક સ્વરૂપ હું પોતાના અંગત જીવનની બીજા કોઈને જાહેરમાં ભાગ્ય જ કહી શકાય એવી વાતચીત, વિતકના વાત નિખાલસ ભાવે કશો જ આડ પડદો રાખ્યા વગર કહી શકે. એટલે ટૂંકી વાર્તામાં આ વસ્તુ છે એ બની શકે. હું તમને એક ઉદાહરણ આપું કે રઘુનાથ ભટ્ટ છે એ દીકરો આવવાનો છે એવો તાર આવ્યો એટલે બેન કહે છે કે તમે કોળું લઈ આવો અને પતિકા કરી દો, હું ચણાનો લોટ દળી દઉં. અને દાળમાં હવે જ થઈ ગયો એટલે પૂરણપૂરી નહીં બનાવી પણ ભાઈને શીરો ભાવે છે. હવે રઘુનાથ ભટ્ટ પતિકા કરતા કરતા એને એનો ભૂતકાળ યાદ આવે છે કે રઘુનાથ ભટ્ટ કોણ? તો કે એવો એ બાળક એક સમયનો કે એના માતા પિતા મૃત્યુ પામે છે અને સ્વ બળે જ એ આગળ આવે છે. પત્ની હરકોર સાથેનું લગ્ન થાય, હરકોર પણ એટલી સુંદર અને પોતે મહેનત કરીને નાનકડી એક જાગીર ઊભી કરેલી અને દીકરા દીકરીને મોટા કર્યા. હરકોર પણ મૃત્યુ પામે છે અને મા પિતાનો બંનેનો એ પ્રેમ બંને બાળકોને આપે. આવી જે ભૂતકાળની વાત છે એ રઘુનાથ ભટ્ટ એ કોળાના પતિકા કરતાં કરતાં જાણે આપને કહેતા ન હોય એવી રીતે આ વાતને પ્રેઝન્ટ કરે છે. એટલે ગુજરાતી ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર છે એ બહુ મહત્વનું છે. શું કામ? કે સર્જક છે એ વિતક કથા આમ નિખાલસ ભાવે આપણે કહેતા હોય એ રીતે કશોય આડપત્રો પડદો રાખ્યા વગર આપણી પાસે સર્જક કથન કેન્દ્રના આ કાકુ દ્વારા, મહત્વ દ્વારા આપણને વાર્તા તત્વના ઊંડાણમાં લઈ જાય છે. એટલે ટૂંકી વાર્તાના આ બધા જ મુદ્દાઓમાં આ કથન કેન્દ્રનો મુદ્દો છે એ મહત્વનો બને છે અને એના ઘટક તત્વોમાં પણ મહત્વનો બને એવો આ મુદ્દો છે. તો મિત્રો, આ સાથે આ વાતની ચર્ચા આપણે પૂરી કરીએ. નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.